હેલો એવરી વન ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર મિત્રો આજના વિડીયોમાં આપણે હિન્દીના વિશેષણોનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલી વાત મિત્રો આ વિડીયોની વિશેષતા એવી છે કે તમે જ્યારે તમારી જે પાઠ્યપુસ્તક છે છથી આઠની હિન્દીની એ વાંચવા બેસો ત્યારે એની અંદર તમને એક પાઠ આપેલો હશે એ પાઠની પાછળ ભાષા સજ્જતા હશે અને એ ભાષા સજ્જતાની અંદર તમને વિશેષણનો એક પ્રકાર આપેલો હશે પાછા બે પાઠ જશે પાછી ભાષા સજ્જતા આવશે અને એની અંદર એક પ્રકાર હશે આ રીતે તમને બુકની અંદર આ વિશેષણ ચેપ્ટર અલગ અલગ છૂટું છૂટું આપેલું છે એટલે તમે એને કન્ટિન્યુઅસ વાંચી શકતા નથી તો આપણે અહીંયા આ વિડીયોની અંદર શું કર્યું છે તમારા છથી આઠના પાઠ્યપુસ્તકોની અંદર વિશેષણના જેટલા પણ ટૉપિક છે એ બધાનો સમાવેશ કરીને આ વિડીયો એક બનાવેલો છે તો તમે આ વિડીયોને પૂરેપૂરો જોઈ લો એટલે તમારે છથી આઠના વિશેષણ માટે કોઈપણ પ્રકારનું પાઠ્યપુસ્તક પકડવાની જરૂર નથી ચલો મિત્રો ક્લિયર છે આટલું ચલો આગળ વધીએ સૌથી પહેલાં મિત્રો આપણે એ સમજવું પડશે કે વિશેષણ એટલે શું તો આપણે વિશેષણની વ્યાખ્યા કરીએ તો કંઈક આવી થાય કે ભાઈ સંજ્ઞા એટલે કે નામની વિશેષતા બતાવતા જે શબ્દો હોય એને આપણે વિશેષણ કહીએ છીએ મિત્રો નામની વિશેષતા અને સર્વનામની વિશેષતા બતાવતા શબ્દોને આપણે શું કહી શકીએ છીએ તો કે વિશેષણ કહી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે મિત્રો હું તમને એમ કહું કે ઝાડ ઉપર પક્ષી બેઠેલું છે હવે આ વાક્ય હું બોલ્યો એની અંદર મેં તમને પક્ષીની કોઈ જ વિશેષતા બતાવી નથી પણ સમજી લો બીજું વાક્ય હું એવું બોલું કે ઝાડ ઉપર લાલ પક્ષી બેઠેલું છે તો આ જે લાલ શબ્દ છે એ તમને પક્ષીની વિશેષતા બતાવે છે પક્ષી કયા રંગનું છે આવું વિશેષ માહિતી તમને આપે છે તો આવી રીતે વાક્યની અંદર જે પણ શબ્દ નામની અંદર સંજ્ઞાની અંદર વધારો કરતું હોય એને આપણે વિશેષણ કહીએ છીએ એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ આપણે આ આઠ વાક્યો લખ્યા છે આઠે આઠ વાક્યોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અમારે દેશમાં ઈમાનદાર લોગ જ્યાદા હૈ હવે ખબર નથી કે ઈમાનદાર લોકો ખરેખર છે કે નહીં પણ વાક્ય છે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું એટલે આપણે અહીંયા જોઈએ અમારે દેશમાં ઈમાનદાર લોક જ્યાદા હૈ એટલે અહીંયા જો આ લોક શબ્દ છે એ સંજ્ઞા છે લોકો છે પણ લોકો કેવા છે તો કે ઈમાનદાર તો આ ઈમાનદાર શબ્દ શું થયો મિત્રો વિશેષણ થયો એ જ રીતે મુંબઈ જાને કે લઈએ લંબા રાસ્તા તય કરના પડતા હૈ હવે જો અહીંયા રસ્તો છે પણ રસ્તો કેવો છે તો કે લાંબો છે તો આ જે લાંબા શબ્દ છે એ શું થયું વિશેષણ થયું એ જ રીતે કૌવેકા રંગ કાળા હોતા હૈ તો રંગ કેવો રંગ છે કાળો તો અહીંયા કાળા શબ્દ શું થાય વિશેષણ થાય એ જ રીતે ખરગોશ કા શરીર મુલાયમ હોતા હૈ તો મુલાયમ શરીર છે પણ કેવું છે મુલાયમ છે તો આને આપણે વિશેષણ કહીશું એ જ રીતે શરીર કે સાથ મન સ્વસ્થ રખના જરૂરી છે તો અહીંયા સ્વસ્થ શબ્દ શું છે વિશેષણ છે ભારતીય સંસ્કૃતિ જો આ વિશ્વની અંદર અડતાલીસ સંસ્કૃતિ થઈ ગઈ અને કાળના પેટમાં ચાલી ગઈ પણ એમાંથી એક જે સંસ્કૃતિ ટકી રહી છે આપણી ભારતીય સંસ્કૃતિ તો આ જે ભારતીય સંસ્કૃતિ છે તે વિશ્વમાં પ્રસિદ્ધ છે બરાબર તો અહીંયા આ જે ભારતીય છે એ શું છે વિશેષણ છે કારણ કે અલગ અલગ ઘણી બધી સંસ્કૃતિ છે પણ એમાંથી આપણને એક વિશેષ સંસ્કૃતિની વાત કરી અને એ એટલે ભારતીય આગળ છે મિત્રો પાણી ગંધહીન હોતા હૈ તો આપણ વિશેષણ છે પૂર્વ દિશા મેં સૂર્યોદય હોતા હૈ ચાર દિશાઓ છે પણ એમાંથી આપણને કઈ દિશા આપી તો કે પૂર્વ દિશા તો મિત્રો આ રીતે નામની એટલે કે સંજ્ઞાની આપણને જે વિશેષતા બતાવે એ શબ્દોને આપણે શું કહીએ છીએ વિશેષણ કહીએ છીએ ક્લિયર છે મિત્રો આટલી વાત ચલો હવે આગળ વધીએ આપણે હવે એમ એ સમજીએ કે વિશેષણોનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ તો જુઓ અહીંયા મેં માહિતી લખી છે કે ભાઈ વિશેષણોનો ઉપયોગ પહેલી વાત તો આપણે સમજાય સંજ્ઞા અથવા તો સર્વનામ શબ્દની સામાન્ય વિશેષતા બતાવવા માટે જે આપણે આગળ જોયું એ રીતે એ રીતે સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતાઓ કી તુલના કરને કે ઉનમે સે એક કો દૂસરે કમ યા જ્યાદા બતાને કે ઇન શોર્ટ આપણે આને કમ્પેરેટિવ ડિગ્રી કહી શકીએ આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થઈ જશે અને ત્રીજી વાત આપણે દોસે અધિક સંજ્ઞા યા કી વિશેષતાઓ કી તુલના કર કે સે કિસી એક કો સબસે કમ યા સબસે જ્યાદા બતાને કે સકતા હોય તો આને આપણે કહી શકીએ છીએ સુપરલેટિવ ડિગ્રી અને આને આપણે કહી શકીએ છીએ પોઝિટિવ ડિગ્રી બરાબર ચાલો આગળ ત્રણ એક્ઝામ્પલ લખ્યા છે મેં જો પહેલું વાક્ય છે સાનિયા અચ્છી લડકીએ તો સાનિયા છોકરી છે પણ કેવી છે તો કે સારી છે તો આ જે અચ્છી લડકીએ તો અહીંયા શું બતાવે છે આ વિશેષણ છે બરાબર આની અંદર ખાલી સાનિયા સારી છે એવી વાત કરવામાં આવેલી છે જ્યારે બીજું વાક્ય જોશો તમે તો એની અંદર સાનિયા કોમલ છે અચ્છી લડકીએ એટલે અહીંયા બે જણા વચ્ચે તુલના આવી અને એની અંદરથી સાનિયા કોમલ કરતાં સારી છે કોમલ કરતાં સારી છોકરી છે એવું કીધું તો અહીંયા બે વચ્ચે વિશેષતા આવી અને અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે સાનિયા કક્ષા મેં સબસે અચ્છી બધી છોકરીઓ કરતાં સારી છે તો અહીંયા આ શું થયું કે બે કરતાં વધારે જ્યારે તુલના કરવામાં આવેલી હોય ત્યારે એ સુપરલેટિવ ડિગ્રી થાય તો જુઓ આ પહેલી છે પોઝિટિવ ડિગ્રી બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી તમે ઇંગ્લિશમાં મિત્રો ડિગ્રીઝ ભણ્યા હશો તો આ તમારા માટે એકદમ ઇઝી રહેશે આની અંદરથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના નથી પણ એટલું સમજી લો કે આ ત્રણ બાબતો માટે આપણે વિશેષણનો પ્રયોગ કરતા હોઈએ છીએ આ ત્રણ રીતે આપણે વિશેષણનો પ્રયોગ કરીએ છીએ બરાબર છે હવે મિત્રો આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ છે આપણે વિશેષણોના પ્રકારો યાદ કરવાના છે તો મૂળ મિત્રો આજના વિડીયોમાં આપણે વિશેષણોના કેટલા પ્રકારો જોવાના છે તો મિત્રો એની અંદર સૌથી પહેલો પ્રકાર આવશે ગુણવાચક વિશેષણ બીજો આવશે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ ત્રીજા નંબરનો પ્રકાર આવશે અનિશ્ચિત વાચક મિત્રો આની અંદર અનિશ્ચિત સંખ્યાવાચક પણ બોલી શકાય પણ આપણે એ આ પુસ્તકની અંદર અનિશ્ચિત વાચક આપેલું છે આપણે એ રાખીશું બરાબર એના પછી અનિશ્ચિત સંખ્યાવાચક પછી આવશે પરિમાણ વાચક અને છેલ્લે આવશે સાર્વનામિક વિશેષણ હવે જુઓ મિત્રો આની અંદર આપણે આ પાંચ પ્રકારો ભણવાના થાય એટલે તમને જો પ્રશ્ન પૂછાય વિશેષણમાંથી તો મોસ્ટલી આ પાંચ પ્રશ્નો આ જે પાંચ પ્રકારો છે એ પ્રકારોમાંથી પૂછી શકે છે બરાબર છે મિત્રો તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો જે પ્રકાર છે એ છે ગુણવાચક વિશેષણ હવે મિત્રો આની અંદર નામમાં જ આપણને એનો જવાબ મળી જાય છે કે ભાઈ ગુણવાચક એટલે શું તો કે જે સંજ્ઞા અથવા નામના ગુણ બતાવતું હોય એવા વિશેષણને આપણે ગુણવાચક વિશેષણ કહીએ જેવી રીતે અહીંયા જુઓ કઈ કઈ બાબતો આવશે ગુણવાચકમાં તો કે ગુણદોષ આવે પછી આકાર આવે રંગરૂપ આવે સ્પર્શ આવે દશા અથવા અવસ્થા આવે સ્થાન આવે દેશકાળ સ્વાદગંધ અને દિશા મિત્રો આ દરેકના આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર થશે એટલે એની ચિંતા ના કરો જો આ ગુણ દોષમાં કેવો આવે તો સમજી લો કે આપણે ઈમાનદારી બોલીએ તો ઈમાનદારી એ ગુણ છે એ જ રીતે ક્રૂર તો ક્રૂર શું છે તો ક્રૂર એ દોષ છે બરાબર આપણે એમ કહીએ કે ભાઈ કંસ ક્રૂર છે તો કંસ ક્રૂર છે એની અંદર જે ક્રૂર છે એની વિશેષતા બતાવે છે તો એનો દોષ બતાવે છે તો એને પણ આપણે ગુણવાચક કહીશું બરાબર એ જ રીતે આકાર વાચકમાં શું આવે તો કે ગોળ લંબ ચોરસ ચોરસ આવા શબ્દો જે હોય એ આપણને આકાર બતાવે રંગરૂપ કાળો ધોળો સફેદ મતલબ એ જે શબ્દો છે આપણને રંગ બતાવતા હોય રૂપ બતાવતા હોય તો એ બધા શબ્દોને આપણે ગુણવાચક વિશેષણમાં મૂકીશું એ જ રીતે સ્પર્શમાં શું આવે મિત્રો તો કે સ્પર્શની અંદર આપણે કોઈ વસ્તુને અડકીએ તો આપણને ખરબચડું લાગે લીસ્સું લાગે તો એ બધા જે શબ્દો આવે એ પણ સ્પર્શની અંદર આવશે પણ આપણે એને કહીશું તો ગુણવાચક વિશેષણ દશા અવસ્થા કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય કોઈ બીમાર હોય કોઈ યુવાન હોય કોઈ વૃદ્ધ હોય તો આ બધા જે શબ્દો છે એ ક્યાં આવશે તો કે દશા અવસ્થાની અંદર પણ એ પ્રકાર કયો ગણાય તો કે ગુણવાચક સ્થાનની અંદર ભારતીય જાપાનીઝ પછી આપણે કહીએ પંજાબી તો આ બધા જે શબ્દો છે એ શું છે તો કે એ સ્થાન બતાવે છે એ જ રીતે દેશકાલની અંદર પણ એ ભારતીય અમેરિકન આ બધા જે શબ્દો છે એ બધા શું બતાવે છે જો અકાળની અંદર શું આવે તો કે પ્રાચીન આવે તો આવા જે શબ્દો છે જે વિશેષતા બતાવતા હોય નામની એને આપણે ગુણવાચક વિશેષણ કહીશું પછી જે સ્વાદ અને ગંધ તીખો ગળ્યો આ બધા જે શબ્દો છે એ બધા શું બતાવે છે ગુણ બતાવે છે એક્ઝામ્પલ તરીકે કેરી મીઠી છે અથવા તો કેરી ગળી છે તો આની અંદર જે કેરી છે એની વિશેષતા બતાવી છે તો એને આપણે ગુણવાચક વિશેષણ ગણીશું એ જ રીતે દિશાઓ બતાવતા હોય આપણને એને પણ આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ તો ચાલો હવે આના ઉદાહરણો જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થઈ જાય તો જુઓ અહીંયા પહેલું વાક્ય છે વરદરાજ ચતુર્બાલક થા વરદરાજ બાળક છે પણ કેવું બાળક છે તો કે ચતુર બાળક છે તો જે આ ચતુર શબ્દ છે મિત્રો એ એનો ગુણ બતાવે છે બરાબર અને એટલા માટે આપણે એને ગુણવાચક વિશેષણમાં ગણીશું બીજું વાક્ય છે ફૂલ બાજાર મેં પીલે ગુલાબ મિલતે જો ગુડા ગુલાબ મળે છે પણ કેવા ગુલાબ છે તો કે પીળા રંગના અને આપણે આગળ જોઈ ગયા કે જે રંગ હોય એ પણ ગુણવાચક વિશેષણમાં ગણાય છે તો એટલા માટે અહીંયા જુઓ પીળો રંગ છે એ સમાં ગણાશે તો કે ગુણવાચક વિશેષણમાં મિર્ચકા સ્વાદ તીખા હોતા હૈ તો જો અહીંયા આપણે સ્વાદની પણ વાત કરી હતી તો જે તીખો સ્વાદ છે એ શું બતાવે છે મિર્ચની વિશેષતા બતાવે છે બરાબર તો અહીંયા શું આવે ગુણવાચક વિશેષણ ચોથું વાક્ય છે શહેરો મેં પંજાબી ખાના મળતા મિલતા કેવું ખાવાનું મળે છે મિત્રો પંજાબી ગુજરાતીની વાત નથી કેવું મળે છે પંજાબી તો અહીંયા ખાના જે છે એ ખાના એટલે ખાવાનું ખાવાનું કયું છે તો એની વિશેષતા આપી આપણને કે ભાઈ પંજાબી ખાવાનું છે તો અહીંયા શું બતાવ્યું જો અહીંયા આપણે સ્થાનની વાત કરી હતી ને તો એ કોઈ એક સ્થાન ઉપર જમવામાં આવતું જે ખાણું છે ને આપણે પંજાબી કહીએ છીએ તો એ સ્થાનની વાત આવી તો આ પણ ગુણવાચક વિશેષણ થાય એના પછી સફેદ કપડો મેં દાગ તુરંત દેખાઈ દેતા હૈ તો અહીંયા જે સફેદ શબ્દ છે મિત્રો એની અંદર શું આવ્યો રંગ આવ્યો તો કપડાની વિશેષતા બતાવી છે આ સફેદ રંગ કે ભાઈ કપડું છે પણ કયા રંગનું તો કે સફેદ રંગનું તો એટલા માટે આપણે એને ગુણવાચક વિશેષણમાં ગણીશું હવે મિત્રો આને થોડુંક ડિટેલમાં સમજીએ આપણે કે ભાઈ આની અંદર જે આપણે આગળ જોયા આ બધા કે ગુણદોષ આકાર રંગ રૂપ સ્પર્શ એની અંદર કયા કયા પ્રકારના વિશેષણો આવી શકે તો જુઓ અહીંયા ગુણદોષની અંદર શું આવે મિત્રો તો આપણે વાત કરી હતી ઈમાનદાર બુદ્ધિમાન ચતુર યોગ્ય અચ્છા બુરા બેઈમાન દુષ્ટ ક્રૂર આલસી અયોગ્ય પાપી તો આ બધા જે શબ્દો છે એ શું બતાવે છે ગુણદોષ બતાવે છે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ભાઈ મોહન ઇમાનદાર લટકાહે

તો આ જે બધા આકારો છે એનો પણ આપણે ઉપયોગ એટલે કે એનો પણ સમાવેશ આપણે ગુણવાચક વિશેષણમાં કરીએ છીએ એ જ રીતે રંગરૂપ જો સફેદ કાલા પીલા સાવલા ગોરા મેલા ચમકીલા તો આ બધા જે શબ્દો છે એ શું બતાવે છે આપણને એ ગુણ બતાવે છે બરાબર એ રંગરૂપ તો બતાવે છે પણ એ આપણે જ્યારે એને વર્ગીકૃત કરવાનું કીધું હોય તો આપણે એને ગુણવાચક વિશેષણમાં ગણીશું એ જ રીતે સ્પર્શ હમણાં આપણે આગળ વાત કરી કે કોઈ વસ્તુને અડકીએ ત્યારે આપણને કોમળ લાગે કઠોર લાગે ખુરદારા ખરબચડું લાગે ચીકના મુલાયમ તો આપણે જ્યારે એને સ્પર્શ કરીએ ત્યારે જે અનુભવ થાય અને એ કહેવા માટેના જે શબ્દો છે જે આપણને સ્પર્શ દર્શાવે છે એવા શબ્દોને પણ આપણે વિશેષણમાં ગણીએ તો એને ગુણવાચક વિશેષણમાં ગણીશું બરાબર સમજી લો કે હું એમ કહું કે ભાઈ આ ખુરશી એકદમ કઠોર છે બરાબર કાં તો આપણે એમ કહીએ કે ભાઈ આ સપાટી એકદમ ખરબચડી છે તો સપાટીની વિશેષતા બતાવીએ આપણે કે સપાટી કેવી છે ખરબચડી છે તો આ જે આપણને દર્શાવે છે એ શું બતાવે છે તો કે એનો એક પ્રકારનો ગુણ છે અને એટલા માટે આપણે એને ગુણવાચક વિશેષણમાં ગણીશું નેક્સ્ટ છે મિત્રો દશા અવસ્થા તો દશા અને અવસ્થામાં કઈ બાબતો આવે તો જુઓ એના માટે આપણે વિશેષણો આવા કંઈક ઉપયોગમાં લઈ શકીએ સ્વસ્થ કમજોર બીમાર દુર્બલ રોગી બુઢા યુવા તો આ બધી શું છે મિત્રો અવસ્થા અથવા તો દશા છે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ બીમાર હોય તો બીમાર હોવાની દશા હોય એવું ના હોય કે ભાઈ એક બે સેકન્ડ માટે બીમાર પડે છે બરાબર એ બીમાર હોય તો થોડાક સમય માટેની એની એક દશા હોય એ જ રીતે યુવા તો યુવા અવસ્થા આપણે બોલતા જ હોઈએ છીએ યુવા અવસ્થા કાં તો યુવા અવસ્થા આ રીતે આપણે સંધિ કરીને પણ એને બોલતા હોઈએ છીએ એ જ રીતે બુઢા કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય તો એની અવસ્થા છે એ કંઈ એવું નથી કે બે ત્રણ દિવસ માટે વૃદ્ધ રહેશે ને પાછો યુવાન થઈ જશે બરાબર તો આ જે દશા અવસ્થા છે આવા દર્શાવનારા જે વિશેષણો છે એને પણ આપણે શેમાં ગણીશું ગુણવાચક વિશેષણમાં નેક્સ્ટ છે સ્થાન અથવા દેશ અથવા તો કાલ તો સ્થાનની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ પંજાબી ખાના તો પંજાબી શું છે એ સ્થળ બતાવે છે એ જ રીતે દેશ તો અહીંયા ભારતીય જાપાની પછી આપણે સ્થા સ્થાનની અંદર ગ્રામીણ જોઈ શકીએ શહેરી જોઈ શકીએ આપણે એમ કહીએ કે ભાઈ એ ગ્રામીણ છોકરો છે તો છોકરો છે પણ કેવો છે એની વિશેષતા શું છે તો કે ગ્રામીણ છે તો આ જે ગ્રામીણ શબ્દ છે એ કયા કયા સ્થાનથી આવેલો છે એ દર્શાવે છે તો આ જે સ્થાન દર્શાવવાળા શબ્દો હોય એને પણ આપણે ગુણવાચકમાં મૂકીશું પછી મિત્રો કાલની વાત કરીએ સમયની તો એની અંદર જુઓ પ્રાચીન આપણે આખો શબ્દ જ બોલતા હોઈએ છીએ પ્રાચીન કાલ છે આપણે હિન્દીમાં બોલતા હોય ને કોઈ મૂવીની શરૂઆત થાય ખાસ કરીને સાઉથમાં તો આવી કંઈક હોય કે ભાઈ પ્રાચીન ચલી આ રહી સંસ્કૃતિ કા આવું કંઈક આપણને શરૂઆત આપી હોય બરાબર તો આ જે પ્રાચીન કાલ એટલે શું બતાવે છે તો કે એક સમય બતાવે છે એક કાલ બતાવે છે એક અવધિ બતાવે છે તો એટલા માટે આપણે આ કાલ સ્થાન દેશ દર્શાવનારા જે વિશેષણો છે એમને પણ ગુણવાચક વિશેષણોમાં ગણીશું એના પછી મિત્રો સ્વાદ અથવા ગંધ તો સ્વાદની વાત કરીએ તો મીઠા ખટ્ટા ચટપટા કડવા ફીકા તીખા તો આ બધા જે સ્વાદ દર્શાવનારા વિશેષણો છે એ પણ ગુણવાચકમાં આવે છે અને સૌથી છેલ્લે દિશા દર્શાવનારા શબ્દોને પણ આપણે ગુણવાચક ગણીશું જેવી રીતે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તો આ જે બધા શબ્દો છે મિત્રો એની અંદર ટૂંકમાં કહીએ તો આપણને કોઈ વસ્તુ અથવા જે નામ છે એના આપણને ગુણ દર્શાવેલામાં શું દર્શાવ્યું હોય છે મિત્રો આપણે ગુણ દર્શાવવામાં આવ્યા હોય છે અને એટલા માટે આપણે એ વિશેષણને ગુણવાચક વિશેષણ કહીશું ક્લિયર છે મિત્રો આટલું ચલો ગુણવાચક હજુ ક્લિયર ના થયું હોય તો આગળના જે ચાર પ્રકારો છે તમે એને સમજી લેશો એટલે ગુણવાચક આપોઆપ એનાથી અલગ પડી જશે બરાબર છે ચલો આગળ વધીએ આગળનો મિત્રો બીજો પ્રકાર છે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ હવે આની અંદર મારે તમને બહુ સમજાવવાનું થતું નથી આની અંદર તમારે ખાલી સંખ્યા શબ્દને ધ્યાનમાં લેવાનું છે જ્યાં તમને કંઈ પણ સંખ્યા જેવું જોવા મળે અને એ નામની વિશેષતા બતાવતું હોય તો આપણે તેને સંખ્યાવાચક વિશેષણમાં મૂકીશું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ મેરે પાસ તીન કિતાબે હૈ બરાબર તો આની અંદર આજે જે તીન શબ્દ છે મિત્રો એ શું કરે છે પુસ્તકો છે પણ કેટલા તો કે ત્રણ તો એની વિશેષતા બતાવે છે તો જ્યાં તમને આ રીતની સંખ્યા જોવા મળતી હોય એને તમારે નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણમાં મૂકી દેવાનું છે બિંદાસ મૂકી દેવાનું છે કેમ કારણ કે બીજા પ્રકારોની અંદર તમને આ રીતે ચોક્કસ સંખ્યા જોવા નહીં મળે બરાબર ચાલો આગળ સમજીએ આપણે ઉદાહરણની મદદથી એટલે વધારે ખબર પડે જોઈએ નિશ્ચિત સંખ્યાની અંદર અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આવે એક્ઝામ્પલ તરીકે પૂર્ણાંક બોધક આપણે ગણિતની અંદર ભણી ગયા છીએ બરાબર પૂર્ણાંક બોધક અપૂર્ણાંક બોધકની અંદર તો પૂર્ણાંક બોધક એટલે શું હતું કે જે સંખ્યા આખી હોય એક્ઝામ્પલ તરીકે એક તીન નવ હજાર બરાબર નવ હજાર આખી સંખ્યા છે અથવા તો એકલા હજાર હોય તો પણ શું આવે એ સંખ્યાવાચકમાં જ આવે તો જ્યાં આપણને પૂરેપૂરી સંખ્યા આપેલી હોય જો આ એક એટલે શું છે તો આ એક એટલે આખી એક સંખ્યા થઈ ગઈ એવું નહીં કે આ એકની અંદર પણ અડધો છે બરાબર ટૂંકમાં એટલું બધું ન સમજો તો ચાલશે ખાલી એટલું સમજો કે તમને સંખ્યા દેખાવી જોઈએ બરાબર પૂર્ણાંક બોધક એટલે શું તો કે આખી સંખ્યા હોવી જોઈએ આ રીતે એક તીન નો હજાર આદિ અને અપૂર્ણાંકની અંદર શું તો જો અપૂર્ણાંક જે પૂર્ણ નથી તે તો જો અહીંયા આધા અડધી પાવ પોના ઢાઈ તો આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ જ બરાબર તો આ જે બધા શબ્દો છે એ બધા શેમાં આવશે તો કે અપૂર્ણાંક બોધકમાં આવશે તો આ જે પૂર્ણાંક બોધક વિશેષણો હોય એ અપૂર્ણાંક અપૂર્ણાંકબોધક વિશેષણો હોય એ એ જ રીતે ક્રમવાચક પહેલાં દૂસરા તીસરા ચોથા આપણે કોઈને પૂછીએ કે ભાઈ તું રેસમાં કયા નંબરે આવ્યો તો એ એમ કહે કે ભાઈ હું પહેલાં મેં પહેલાં આવ્યા બરાબર તો જો પહેલા નંબર હે વો ક્યાં બતાતા હે વો આપકો મતલબ એ આપણને ક્રમ બતાવે છે બરાબર હિન્દી ગુજરાતી મજા આવશે થોડુંક મિક્સ થશે તો તો એ આપણને ક્રમ બતાવે છે હવે ક્રમ બતાવે છે એટલે એની અંદર આજે દૂસરા તીસરા ચોથા પાંચવા છઠ્ઠા સાતવા આઠવા આ રીતે આપણે આગળ એ ક્રમને લંબાવી શકીએ છીએ પણ યાદ રાખો કે આ જે ક્રમવાચક વિશેષણો છે એ પણ ક્યાં આવશે તો કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં બરાબર પૂર્ણાંક બોધક અપૂર્ણાંક બોધક અને ક્રમવાચક આ ત્રણે ત્રણ ક્યાં આવશે તો કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં એ જ રીતે આવૃત્તિ વાચક આની આગળ મિત્રો હું સ્ટાર કરું છું આ આપણા માટે આઈએમપી બની શકે છે જો નેક્સ્ટ ટાઈમ પરીક્ષાની અંદર વિશેષણમાંથી પ્રશ્ન પૂછાય તો અહીંયાથી પૂછાવાની સંભાવના લાગે છે કેમ મિત્રો કારણ કે આવૃત્તિ વાચક આપણા માટે નવું હોઈ શકે પૂર્ણાંક બોધક અપૂર્ણાંક બોધકને હજુ આપણે સમજી શકીએ એમ છીએ ક્રમવાચક પણ આપણે સમજાઈ જાય પણ જ્યારે આવૃત્તિ વાચકની વાત કરી હોય ત્યારે આપણને જલ્દી એ સમજાય નહીં બરાબર કેવી રીતે જુઓ અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે સચિન વન ડે મે શતક લગા ચૂક્યા છે બરાબર કથા સચિન વન ડે મેં શતક લગા ચૂકે છે હવે અહીંયા જે દુહરા આપેલું છે આનો તમને પ્રકાર પૂછ્યો હોય તો આપણે એની અંદર નિશ્ચિત સંખ્યા વાચક લખીને આવી શકીએ પણ જો એનો ડિટેલમાં આપણને પ્રકાર પૂછેલો હોય તો ત્યાં આપણને તકલીફ પડે એટલા માટે આપણે આને સમજવું પડશે તો આવૃત્તિ એટલે શું મિત્રો તો કે આવૃત્તિ એટલે દુગના ચોગુના ઈખરા દુહરા આટલું બધું યાદ ના રહે તો આનું ગુજરાતી કરી લેવાનું એક ગણું બે ગણું ત્રણ ગણું ચાર ગણું પાંચ ગણું છ ગણું આ રીતે જેની પાછળ ઘણું શબ્દ લાગતો હોય કા તો ઘણા શબ્દ લાગતો હોય પાંચ ગણા છ ગણા બસ એ બધા આપણા આવૃત્તિ વાચક વિશેષણો થશે બરાબર છે તો સમજી લો હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય જો હું તમને સમજાવું આજે અહીંયા આપણને વાક્ય આપેલું છે સચિન વન ડે મેં દુહરા શતક લગા ચૂકે અહીંયા આપણને ઓપ્શન એની અંદર આપેલું હોય નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને ઓપ્શન બી ની અંદર આપેલું હોય આવૃત્તિ વાચક સંખ્યા વિશેષણ બરાબર આવૃત્તિ વાચક સંખ્યા વિશેષણ યા આવૃત્તિ વાચક સંખ્યાવાચક વિશેષણ આ રીતે આપણને આપેલું હોય હવે મિત્રો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને ત્યારે આની અંદર આપણે પહેલી પ્રાયોરિટી આને આપવી પડે કેમ કારણ કે અહીંયા જો આજે દુહરા છે શું બતાવે છે આવૃત્તિ બતાવે છે તો એટલા માટે મિત્રો આજે આવૃત્તિવાળા શબ્દો છે એ આવૃત્તિવાળા શબ્દોને આપણે આવૃત્તિવાચક સંખ્યાવાચક વિશેષણમાં ગણી શકીએ આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે નહીં પણ જો બે હજાર ત્રેવીસની પરીક્ષા મિત્રો જો આપણે અત્યાર સુધી જે પેપર સેટ જોઈને માઇન્ડ સેટ કરીને આપણે ચાલી રહ્યા છીએ એ છે બે હજાર સત્તરનો બરાબર અને એના સિવાય આપણી પાસે પેપર છે બે હજાર પંદરના બે હજાર બારના એવા બધા પણ હવે જે આવનારી પરીક્ષા છે એ બે હજાર ત્રેવીસ પ્રમાણેની હશે અને એની અંદર જો આ પ્રમાણેનું લેવલ આવેલું હોય આપેલું હોય તો આપણી તૈયારી એના માટેની હોવી જોઈએ બરાબર છે તો અહીંયા આપણને જો આવૃત્તિવાચક સંખ્યાવાચક વિશેષણ આપેલું હોય તો આપણે પહેલાં એને પ્રાયોરિટી આપીશું અને જો એ નથી આપેલું તો પછી આપણે આ રીતે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એ ટીક કરીશું બરાબર છે તો જુઓ અહીંયા આપણને આપણા પાઠ્યપુસ્તકની અંદર અલગથી આ રીતે આપેલું છે આવૃત્તિ વાચક ક્રમવાચક અપૂર્ણાંક બોધક પૂર્ણાંક બોધક એટલે તમને પરીક્ષાની અંદર આ પૂછાવાની સંભાવના છે બરાબર છે કારણ કે એવું નથી કે આ બારનો ક્વેશ્ચન થઈ જાય તમને આવૃત્તિ વાચક પૂછે એટલે ઘણા લોકો ત્યાં પરીક્ષામાંથી બહાર આવે ને એટલે કે યાર હિન્દીમાં તો બહારથી પૂછાયું અરે ભાઈ બહારથી નથી તારી પુસ્તકમાં આપેલું છે ચોપડીમાં છે જ બરાબર પણ એને ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો યાદ રાખો આ વસ્તુ પછી આગળ છે મિત્રો સમૂહવાચક તો આની અંદર શું હોય તો કે સંખ્યાનું સમૂહ બતાવેલું હોય બરાબર આપણે બોલીએ કે ભાઈ હમ ચારો લોકો જાને વાલે તો અમે ચારે જવાના છીએ તો આની અંદર શું આવે ચાર લોકોનું સમૂહ આવ્યું ટૂંકમાં આપણને સંખ્યા દેખાય બરાબર તો સંખ્યાની અંદર ખાલી અપૂર્ણાંક આપણને સંખ્યા જેવી નહીં લાગે બરાબર આવૃત્તિવાચક સંખ્યા જેવી નહીં લાગે બાકી બધી સંખ્યાઓ તો આપણને તરત દેખાઈ જાય એવી છે તો જ્યારે સંખ્યા દેખાય આપણે એને નિશ્ચિત વાચકમાં મૂકીશું બરાબર નિશ્ચિત વાચક સંખ્યા વિશેષણમાં ક્લિયર છે મિત્રો આટલી વાત ચલો આગળ વધીએ તો જો અહીંયા એક્ઝામ્પલ આપે છે પ્રયાગ તીન નદીઓ કા સંગમ સ્થાને ત્રણ નદીઓ નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણ આજ કેવલ આધા લીટર દૂધ ચાહીએ તો આધા લીટર એટલે જો અહીંયા શું આવ્યું અડધું તો અડધું એટલે કયું થાય અપૂર્ણાંક વાચક અપૂર્ણાંક બોધક જે આપણી સંખ્યા વિશેષણ છે એમાં આવશે પછી ગૌરવ તીસરી કક્ષા પડતા હૈ તો એ તિસરી કક્ષા ક્રમવાચકમાં આવે દુહરા આપણે જોઈ ગયા આવૃત્તિમાં આવશે એના પછી ચારો તો ક્યાં સંખ્યાનો જે સમૂહ છે એ દર્શાવે છે તો આ રીતે મિત્રો આપણે આ રીતે નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણોને યાદ કરી શકીએ છીએ ચલો આગળ વધીએ આગળ છે મિત્રો અનિશ્ચિત વાચક વિશેષણ હવે તમે અહીંયા અનિશ્ચિત સંખ્યાવાચક પણ મૂકી શકો છો બરાબર પણ આપણને પુસ્તકની અંદર અનિશ્ચિત વાચક વિશેષણ આપેલા છે એટલે આપણે હમણાં એને યાદ રાખીશું કેમ કારણ કે કોન્સ્ટેબલમાં તમે જોયું હશે કે એવું તો એવું આપણી જોડે જો જીસીઆરટીનું પ્રૂફ હોય તો લડવા થશે બરાબર એટલે આપણને જે ચોપડી આપે છે એ પહેલાં આપણે સમજવાનું છે આપણને સમજી લો કે કોઈ પ્રકાશન છે કોઈ સંદર્ભગ્રંથ છે એની અંદર આપણને અનિશ્ચિત વાચક સંખ્યાવાચક વિશેષણ આપેલું હોય ના તો અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ આપેલું હોય તો ભલે એ સાચું હોય તો પણ જ્યારે પરીક્ષાની અંદર કોઈ ક્વેશ્ચન માટે આપણે ચેલેન્જ કરીશું તો એની અંદર માન્ય તો જીસીઆરટીને જ રાખવામાં આવે છે એટલે આપણે તો જીસીઆરટીને જ બાઇબલ ગણીને ચાલવાનું એને જ આપણે ગીતા માની લેવાની ને એને જ આપણે કુરાન માની લેવાનું બરાબર તો ચલો અનિશ્ચિત વાચકમાં શું આવે મિત્રો તો કે સંખ્યાનો બોધ થતો હોય નહીં આની અંદર શું હોય સંખ્યાનો બોધ ના થતો હોય હવે મિત્રો અનિશ્ચિત વાચકને સમજાવવું એ પહેલાં તમારે ગણી શકાય અને ન ગણી શકાય એવા એવી સંજ્ઞાઓને સમજવી પડશે ઘણી સંજ્ઞાઓ એવી હોય જેને આપણે ગણી શકીએ બરાબર અને ગણી એવી હોય જેને આપણે ન ગણી શકીએ એક્ઝામ્પલ તરીકે શોર્ટમાં કહું હું તમને સમજી લો કે આપણી પા પાસે પુસ્તક હોય તો પુસ્તકોને આપણે ગણી શકીએ બરાબર અને આપણી પાસે જો ઘી હોય તો ઘીને આપણે ગણી શકતા નથી દૂધ હોય તો દૂધને આપણે ગણી શકીએ નહીં હા એને આપણે માપી શકીએ બરાબર કોઈ વજનદાર વસ્તુ હોય તો એને આપણું વજન કરી શકીએ એને આપણે તોલી શકીએ પણ આપણે એને ગણી શકતા નથી તો આ બે વસ્તુઓની તમને ખાસ ખબર હોવી જોઈએ હવે અનિશ્ચિત વાચક વિશેષણ ક્યાં ઉપયોગમાં આવશે તો જુઓ આ રીતે વિશેષણ આવેલું હોય તો એની પાછળ આપણને ગણી શકાય એવી વસ્તુ આપેલી હશે શું આપેલો છે મિત્રો ગણી શકાય એવી વસ્તુ આપેલી હશે જો વિશેષણ પછી ગણી શકાય એવી વસ્તુ ન આપેલી હોય તો એનો અર્થ એ થશે કે એ અનિશ્ચિત વાચક વિશેષણ નથી બરાબર એ કયું વિશેષણ છે એ આપણે આગળ જોઈશું પણ આપણે એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની કે આપણને જે વિશેષણ આપેલું છે એ વિશેષણની પછી આવતું નામ એ ગણી શકાય એવું છે કે નહીં જો ગણી શકાતું હોય તો જ આપણે એ વિશેષણને અનિશ્ચિત વાચક વિશેષણ ગણીશું કેવી રીતે ચાલો આગળ એક્ઝામ્પલની મદદથી સમજાવો જુઓ મિત્રો પહેલું એક્ઝામ્પલ કઈ લો નર્મદા કી પરિક્રમા કરતે હે આ વાક્યનો અર્થ થાય કેટલાય લોકો નર્મદાની પરિક્રમા કરે છે હવે કેટલા લોકો આપણને અહીંયા સંખ્યા આપવામાં આવેલી નથી એટલે આપણે આને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં મૂકી શકીએ પણ મિત્રો તમારે તો પણ એને કન્ફર્મ કરવું હોય તો આને એક વસ્તુ જોઈ લેવાની કે આ નાઉનની અરે આ વિશેષણ પછી આપણને જે શબ્દ આપેલો છે જે નાઉન આપેલું છે નામ આપેલું છે આ સંજ્ઞા આ નામ આ ગણી શકાય એવું છે કે નહીં તો કે હા આપણે લોકોને ગણી શકીએ એક માણસ બે માણસ એ રીતે આપણે ગણી શકીએ એ જ રીતે અહીંયા જુઓ કુછ લડકોને પર્યાવરણ બચાવને કાં બીડા ઉઠાયા છે કેટલાક છોકરાઓએ પર્યાવરણને બચાવવાનું બીડું ઝડપ્યું છે હવે મિત્રો આની અંદર કેટલા છોકરાઓ છે એ આપણને ખબર નથી એટલે આપણે એને અનિશ્ચિત વાચક વિશેષણમાં મૂકી શકીએ પણ આ અનિશ્ચિત વાચક છે કે નહીં એ આપણે કેવી રીતે સમજીએ તો કે પાછળ જે લડકા મતલબ લડકો આ જે આપણું સંજ્ઞા છે એને આપણે ગણી શકીએ છોકરાઓને આપણે ગણી શકીએ એમ છે બરાબર એ ગણાય એવા ગણાય એવું નામ છે એટલા માટે આપણે એને અનિશ્ચિત વાચકમાં મૂકી શકીએ આગળનું વાક્ય છે જ્યાદા લોગ બેઠને છે નાવ ઉલટ ગઈ હવે નાવડીમાં કેટલા લોકો બેઠા હતા એ આપણને કીધેલું નથી પણ અહીંયા સંખ્યા નથી એટલે અનિશ્ચિત વાચક તો થઈ ગયું પણ આપણે એને કન્ફર્મ કરવું હોય તો પાછળ જોઈ લેવાનું કે પાછળ ન ગણી શકાય એવું નામ આપેલું છે કે નહીં કેવું મિત્રો ગણી શકાય એવું નામ આપેલું છે કે નહીં હવે હું હું તમને આ કેમ સમજાવું છું એ તમે સમજી લો કારણ કે બીજું પણ એક વિશેષણ છે જે આ રીતે આપણને અનિશ્ચિત સંખ્યાવાચક જેવું લાગશે તો આપણે એ બંનેનો ભેદ સમજી લઈએ અનિશ્ચિત વાચક અને બીજી બાજુ આપણે મૂકીશું પરિમાણ વાચક બરાબર મિત્રો હવે જુઓ આની અંદર શું થશે ઘણીવાર તમને અનિશ્ચિત વાચક અને પરિમાણ વાચક આ બંને વચ્ચે થોડું ક્લેશ થશે તમને એવું લાગશે કે આ અનિશ્ચિતમાં આવે કે પરિમાણમાં આવે તો એના માટે શું કરવાનું તમારે એક જ વાત યાદ રાખવાની કે અનિશ્ચિત વાચક છે એ ગણી શકાય એવી સંજ્ઞાઓ સાથે આવે બરાબર જ્યારે પરિમાણ વાચક ન ગણી શકાય એવી સંજ્ઞાઓ સાથે આવે ક્લિયર છે મિત્રો આ આપણે એક એક એક્ઝામ્પલ લખીએ એવું તો એક્ઝામ્પલ તરીકે હું લખું અહીંયા કુછ બચ્ચે ખેલ રહે બરાબર અથવા તો ગાર્ડન મેં કુછ વચ્ચે બગીચે મેં કુછ વચ્ચે ખેલ રહે હવે મિત્રો આની અંદર આ જે કુછ છે એ શું બતાવે છે તો કે એની અંદર સંખ્યા નિશ્ચિત નથી તો આપણે એની અંદર અનિશ્ચિત સંખ્યા વાચક મૂકી શકીએ પણ આપણે એને કન્ફર્મ કરવું હોય તો પાછળ જોઈ લેવાનું કે યા કેટલાક બાળકોની વાત છે આ બાળકોને આપણે ગણી શકીએ તો એ અનિશ્ચિત સંખ્યા વાચકમાં આવશે કાં તો અનિશ્ચિત વાચક વિશેષણમાં આવશે ચલો હવે પરિમાણ વાચકમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ સમજી લો કે આપણે અહીંયા લખીએ મુજબ થોડા દૂધ ચાહીએ બરાબર હવે મિત્રો આની અંદર જુઓ તો આ જે થોડા શબ્દ છે આ જ્યારે આપણે પરીક્ષાની અંદર આ રીતે અન્ડરલાઈન કરેલો આપેલો હોય એટલે આપણે પહેલાં આને ગુણવાચકમાં મૂકી જોઈએ ગુણવાચકમાં સેટ ના થાય એટલે આપણે એને નિશ્ચિત સંખ્યાવાચકમાં સેટ કરવાનો ટ્રાય કરીએ ત્યાં પણ ના થાય ઓપ્શનની અંદર આપણને પરિમાણવાચક અને અનિશ્ચિત વાચક બંને આપેલા હોય તો હવે એની અંદર આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ દૂધ કેટલું એ પણ નક્કી નથી એટલે કે આ પણ અનિશ્ચિત છે અહીંયા થોડાની વાત કરી છે પણ અહીંયા નિશ્ચિત તો નથી ને કે ભાઈ એક લિટર બે લિટર એટલે આપણને આની અંદર એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ આ અનિશ્ચિત વાચકમાં આવી જાય તો પણ યાદ રાખો મિત્રો આના પછીનું જે સંજ્ઞા છે જે નામ છે એ ન ગણી શકાય એવું છે અને આપણે અહીંયા જોઈ ગયા કે ન ગણી શકાય એવું હોય તો પછી એ શું હોય પરિમાણવાચક વિશેષણ બરાબર છે મિત્રો તો આગળ આપણે પરિમાણ વાચક જોઈશું એટલે વધારે ક્લિયર થશે ચલો આગળ વધીએ જો અહીંયા મેં તમને કેટલાક વિશેષણો આપેલા છે તમારે એને નિશ્ચિત વાચક અને અનિશ્ચિત વાચકમાં ફેરવવાના છે એટલે કે એને તમારે એને વિભાજિત કરવાના છે તો જુઓ અહીંયા આપણે કેવી રીતે કરશું ચારો તો અહીંયા સંખ્યા આવી તો નિશ્ચિત સંખ્યાવાચક બહુત તો આની અંદર સંખ્યા નથી એટલે આ અનિશ્ચિત વાચક જ્યાદા તો કે અનિશ્ચિત વાચક ઢાઈ તો સંખ્યાવાચક કઈ તો અનિશ્ચિત વાચક ચોથા તો સંખ્યાવાચક પચાસ સંખ્યાવાચક ચોગુના સંખ્યાવાચક થોડા અનિશ્ચિત વાચક અને કૂચ કુચ્છમાં આવશે મિત્રો તો કે અનિશ્ચિત વાચકમાં ક્લિયર છે મિત્રો આટલી વાત તો આ રીતે આપણે નિશ્ચિત વાચક અને અનિશ્ચિત વાચકને ક્લિયર કરી શકીએ છીએ આગળનો પ્રકાર છે મિત્રો પરિમાણ વાચક હવે પરિમાણ વાચક છે આ પહેલાં તો આના નામ વિશે આપણે ક્લિયર થઈ ગઈ ઘણા લોકો આને પરિણામ બોલે છે બરાબર એવું નથી આ શું છે પરિમાણ પરિમાણ એટલે જથ્થો શું થાય જથ્થો અને જથ્થાની વિશેષતા જ એ છે કે એને આપણે ન ગણી શકીએ બરાબર જથ્થાની વિશેષતા શું છે આપણે એને ગણી શકતા નથી તો એક જ વાત યાદ રાખવાની કે પરિમાણ વાચકમાં આપણે જે પણ વિશેષણનો ઉપયોગ કરશું એની પાછળ આવતી વસ્તુ આપણે ગણી ન શકતા હોઈએ જો આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ રાધાને દો લિટર તેલ મંગવાયા છે હવે જો આની અંદર કન્ફ્યુઝન ક્યારે થાય જ્યારે પરીક્ષામાં આપણને આ દો નીચે લાઇન આપેલી હોય તો આ નિશ્ચિત સંખ્યા વાચક થઈ જાય કેવું થાય મિત્રો નિશ્ચિત સંખ્યાવાચક પણ આપણને અંડરલાઈન આ દો લિટર બંનેના નીચે આપેલી હોય તો આપણે આને મૂકીશું પરિમાણ વાચકમાં કેવી રીતે મિત્રો તો જુઓ રાધાને દો લિટર તેલ મંગવાયા રાધાએ કેટલું તેલ મંગાવ્યું એનો જથ્થો કેટલો છે તો ક્યાં દો લિટર તો એ આ જથ્થો બતાવેલો છે અને આ લીટરમાં મપાય છે જુઓ આને આપણે ગણી શકતા નથી અને આ તેલ પણ ન ગણી શકાય એવી વસ્તુ છે એટલે કે આ તેલ ન ગણી શકાય એવી વસ્તુ છે અને એનો જથ્થો આપણને આગળ આપેલો છે અને એટલા માટે આપણે આને પરિમાણ વાચકમાં મૂકેલું છે બીજું વાક્ય જુઓ કિશનને પચાસ ગ્રામ ઈલાયચી ખરીદી તો ઈલાયચીને ગણવાના બેસાય મિત્રો ઈલાયચીને આપણે વજનથી લાવતા હોઈએ છીએ તો અહીંયા જો પચાસ નીચે લાઈન આપેલી હોય તો નિશ્ચિત સંખ્યાવાચક અને જો પચાસ ગ્રામ નીચે લાઈન આપેલી હોય તો આપણે એને પરિમાણ વાચકમાં મૂકી શકીએ છીએ બરાબર ચલો ત્રીજા નંબરે છે રાહુલ થોડી ચીની લેકર આયા તો અહીંયા ચીની એટલે ખાંડ કેટલી ખાંડ લઈને આવ્યો છે તો કે થોડી તો અહીંયા એનો જથ્થો આપેલો છે આપણને શું આપેલું છે મિત્રો જથ્થો કે ભાઈ ખાંડ લાવ્યો પણ થોડી તો જુઓ મેં તમને જે પેલું અનિશ્ચિત વાચક સમજાવ્યું હતું ને એનું કારણ આ હતું અહીંયા આ રીતે થોડી આપેલું હોય અને તમને ઓપ્શનમાં અનિશ્ચિત વાચક પણ આપેલું હોય અને પરિમાણ વાચક પણ આપેલું હોય તો તમને કન્ફ્યુઝન થાય કે હા ભાઈ ખાંડ કેટલી લાવ્યો એની કોઈ પ્રોપર ક્વોન્ટિટી આપણને આપેલી નથી તો એટલા માટે એ પણ અનિશ્ચિત છે તો આપણે ત્યાં આ મૂકીને આવી રહીએ તો પછી આપણો જવાબ ખોટો પડે બરાબર એટલે ધ્યાનમાં લો કે થોડી પછીનું આવતું જે સંજ્ઞા છે એટલે કે જે નાઉન છે જે નામ છે એ આપણે ન ગણી શકાય એવું છે અને એટલા માટે આપણે આને પરિમાણ વાચકમાં ગણીશું ક્લિયર એક જ વસ્તુ યાદ રાખવાની અનિશ્ચિત વાચક પાછળનું જે નામ હશે એ ગણી શકાય અને પરિમાણ વાચક પાછળનું હશે એ ન ગણી શકાય આટલું યાદ રાખવાનું ચોથા નંબરનું વાક્ય છે પિતાજી બાજારસે કુછ સબ્જીયા લાય હવે અહીંયા જુઓ આ સબ્જી એટલે શાકભાજી તો શાકભાજીને ગણાય નહીં એને તોલાય આ આપણે ગણી શકીએ કે ભાઈ એક બટાકું બે બટાકુ ત્રણ બટાકા ચાર બટાકા આવું આપણે ગણી શકીએ પણ આપણે ગણીને લાવતા નથી આપણે એનું વજન કરીને જ લાવીએ છીએ એ તો આપણને ખબર જ છે તો પછી અહીંયા જે કુછ છે એ શું બતાવે છે એ શું બતાવે છે મિત્રો એ આપણને પરિમાણવાચક બતાવે છે હવે જુઓ આપણે પેલું એક્ઝામ્પલ આગળ જોયું હતું અહીંયા જુઓ કુછ કુછ લડકોને પર્યાવરણ બચાવને કાં બીડા ઉઠાયા હે તો અહીંયા પણ કુછ આપેલું છે અને ત્યાં પણ કુછ છે અહીંયા પણ કુછ આપેલું છે જુઓ તો બંનેમાં છે પેલામાં શું છે કે ભાઈ કુછ લડકોને કુછ લડકોને અને અહીંયા આપેલું છે આપણને કુછ સબજિયા તો બેમાં ફરક શું છે મિત્રો કુછ તો બંનેમાં સેમ છે તો જ્યારે પરીક્ષામાં આ પ્રકારે આપણને આપેલું હોય તો એ આપણને અનિશ્ચિત વાચક અને પરિમાણ વાચકમાં કન્ફ્યુઝન થાય કે ના થાય સાચું કહેજો થાય કે ના થાય સો ટકા થાય તો આની અંદર એક જ વસ્તુ જોવાની કે પાછળ આપેલી વસ્તુ પાછળ આપેલું નામ ગણી શકાય એવું છે હા ગણી શકાય એવું છે તો પછી આપણે એને અનિશ્ચિત વાચકમાં મૂકીશું અને જો ન ગણી શકાય એવું હોય એને તોલી શકાય એને માપી શકાય એવું હોય તો તે આપણે પરિમાણ વાચક મૂકીશું ક્લિયર છે મિત્રો ઓકે ચલો આગળ વધીએ અહીંયા મેં એક્ઝામ્પલ આપેલા છે દો મીટર કપડાં દીજીએ દોના નીચે લાઇન હોય તો નિશ્ચિત સંખ્યા વાચક અને દો મીટર નીચે લાઈન હોય તો પરિમાણ વાચકમાં આવશે દિનેશને બહુ જ મીઠાઈ ખાઈ તો જો અહીંયા પણ સંખ્યા નિશ્ચિત નથી પણ આ અનિશ્ચિતમાં ના આવે કેમ કારણ કે પાછળ આપેલો જે મીઠાઈ છે એ ન ગણી શકાય એવું છે અને એ પાછળ ન ગણી શકાય એવું નાઉન આપેલું હોય નામ આપેલું હોય સંજ્ઞા આપેલી હોય તો આપણે એને પરિમાણ વાચકમાં મૂકીશું રાધાને ચાય મેં થોડા ડાલા રાધાએ ચામાં થોડુંક દૂધ નાખ્યું તો દૂધની ક્વોન્ટિટી બતાવે છે જથ્થો બતાવે છે કેટલું નાખ્યું તો કે થોડું નાખ્યું બરાબર અને એમ ના ખબર પડે તો જોવાનું કે આ ગણી શકાય કે ન ગણી શકાય તો કે દૂધ ન ગણી શકાય તો એના આગળવાળું જે નામ હોય કયું નામ હોય પરિમાણ વાચક ક્લિયર છે મીનાને એક કિલો હલ્દીલી તો હળદર ગણી ન શકાય અહીંયા એની જ એનો જથ્થો આપેલો છે એક કિલો તો આ જે અહીંયા ચોથા નંબરનું વાક્ય છે એની અંદર પણ એક કિલો શું થશે મિત્રો પરિમાણ વાચક વિશેષણ થાય ચલો હવે સૌથી છેલ્લો પ્રકાર જોઈશું આપણે પાંચમા નંબરનું સાર્વનામિક વિશેષણ મિત્રો આનું નામ જ એવું છે સાર્વનામિક વિશેષણ એટલે કે આની અંદર સર્વનામનો ઉપયોગ હોય બરાબર છે સર્વનામમાંથી બનેલા જે વિશેષણ હોય એને આપણે સાર્વનામિક વિશેષણ કહીએ હવે આના માટે પણ તમારે શું યાદ રાખવાનું તો કે સર્વનામ આવેલું હોય પ્લસ એના પછી નામ આવેલું હોય એટલે કે સંઘને આવેલી હોય તો એ શું ગણાશે સાર્વનામિક વિશેષણ છે ખબર પડે છે મિત્રો કેમ એવું કારણ કે આમ તો સર્વનામ આવે એકલું તો એના પછી નામ આવતું નથી કારણ કે સર્વનામ નામના બદલે જ આવે છે પણ સર્વનામે આવેલું હોય અને નામ પણ આવેલું હોય એટલે કે સંજ્ઞા પણ આવેલી હોય તો આપણે આને સાર્વનામિક વિશેષણ કહીએ છીએ ક્લિયર છે આ વસ્તુ ચાલો આગળ જોઈએ એક્ઝામ્પલથી જો અહીંયા વે લડકે ખેલ રહે હે હવે આપણે જાણીએ છીએ કે વિશેષણ શું કરે તો કે વિશેષતા બતાવે તો થોડીક વાર માટે આપણે આ વેને સાઈડમાં મૂકી દઈએ અને આટલું વાક્ય વાંચીએ લડકે ખેલ રહે હે તો છોકરાઓ રમે છે વાક્યનો અર્થ તો પૂરો થાય જ છે પણ આપણને એ નથી ખબર પડતી કે કયા છોકરાઓ રમે છે પણ જ્યારે આગળ આ વે શબ્દ ઉમેરાય આ સર્વનામ ઉમેરાય ત્યારે એ સાર્વનામિક વિશેષણ બને અને એ લડકા શબ્દની વિશેષતા બતાવે કે ભાઈ તે છોકરાઓ રમી રહેલા છે બીજું વાક્ય જોઈએ એટલે વધારે સમજાશે તુમારા કામ પૂરા હો ગયા હવે આ તુમારાને થોડીક વાર સાઈડમાં મૂકો હવે આ વાક્ય વાંચો કામ પૂરા હો ગયા પ્રશ્ન પૂછેલો છે કામ પૂરા હો ગયા તો હવે આપણે પૂછીએ છીએ તો એની અંદર આપણને એ ખબર પડે છે કે ભાઈ કયા કામની વાત છે બિલકુલ નથી પડતી પણ જ્યારે આપણે એની આગળ આ સાર્વનામિક વિશેષણ તુમારા એડ કરીશું તો આપણને તરત જ ખબર પડશે કે ભાઈ અહીંયા મમ્મી પપ્પા કે ભાઈ બહેનના કામની વાત નથી અહીંયા તુમારા એટલે તારા કામની વાત છે બરાબર છે મિત્રો તો આ શું થયું આ સાર્વનામિક વિશેષણ છે એ જ રીતે આગળ જુઓ યહ પેન્સિલ હિરલ કી હૈ તો એ જ પદ્ધતિથી જોઈએ પેન્સિલ હિરલ કી સમજી લો કે અહીંયા ચાર પેન્સિલ પડી હોય બરાબર હવે એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ પેન્સિલ હિરલ કી હે આમાંથી કઈ પેન્સિલ હિરલની છે પણ આપણે એને દર્શાવવું પડે આ રીતે અને દર્શાવવા માટે પણ સર્વનામનો ઉપયોગ થતો હોય છે આપણે આગળના જે સર્વનામના વિડીયો છે એની અંદર એ જોઈ ગયા હતા એ વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી રહેશે તમે એને જોઈ શકો છો તો જુઓ અહીંયા આપણે એને દર્શાવીને કહીએ છીએ કે ભાઈ યહ પેન્સિલ કી હિરલકી બીજી બધી નહીં આ પેન્સિલની વાત છે તો એટલા માટે આ જે યહ છે એ સાર્વનામિક વિશેષણ કહેવાય કારણ કે આમ તો આ સર્વનામ છે પણ અહીંયા એ આ નાઉનની આ નામની આ સંજ્ઞાની વિશેષતા બતાવે છે એટલા માટે સાર્વનામિક વિશેષણ કહેવાય છે એ જ રીતે લડકી પડ રહીએ પણ એની આગળ આપણે વહ એડ કરીએ તો શું થાય આપણને ખબર પડે કે ભાઈ કઈ છોકરી વાંચે છે તો કે વો બરાબર એ છોકરી વાંચી રહી છે સરલાકો કોઈ ખીલોને દો હવે આપણા માટે આવે છે સૌથી અઘરામાં અઘરું વાક્ય અઘરું ના કહી શકાય મિત્રો પણ હા આ પ્રશ્નમાં પૂછાય તો આપણે સો ટકા ખોટો જવાબ મૂકીને આવીએ કેમ કારણ કે સૌથી પહેલા તો આની અંદર વિશેષણ કયું છે આપણને એ જ ખબર ના પડે અને પડે તો કયું વિશેષણ છે આપણને એ ખબર ના પડે બરાબર છે તો ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ હવે મિત્રો આને સમજીએ પહેલાં આની અંદર આપણે પહેલાનું ગુજરાતી કરવું પડશે તો અહીંયા લખીએ સરલા કોઈ ખીલોને દો આનું ગુજરાતી થશે સરલાને કોઈ એટલે કે કોઈક વ્યક્તિ રમકડા આપો થાય મિત્રો આવો એક અર્થ ચલો આનો બીજો પણ અર્થ થશે કારણ કે જો આપણે આ અર્થ કાઢીશું સરલાને કોઈ રમકડા આપો તો અહીંયા તો કોઈ સર્વનામ એકલું થશે આ કોઈ શબ્દ પછી કોની વિશેષતા બતાવે છે નામની વિશેષતા બતાવતું હોય તો એને વિશેષણ કહેવાય પણ જો આપણે આ રીતે અર્થ લઈએ કે ભાઈ સરલાને કોઈ રમકડા આપો તો આ કોઈ તો છે રમકડા આપવા વાળો સબ્જેક્ટ બનશે કરતા બનશે અને એટલા માટે આ તો ખાલી સર્વનામ ગણાય બરાબર આ વિશેષણ ન ગણાય જો આ રીતે આપણે એનો અર્થ લઈએ કે ભાઈ સરલાને કોઈક એટલે કે કોઈક વ્યક્તિ રમકડા આપો તો અહીંયા આ જે કોઈ છે એ શું બતાવે છે મિત્રો તો કે એ તો સર્વનામ થાય તો આ વાક્યનો બીજો અર્થ આપણે એ રીતે લઈ શકીએ કે ભાઈ સરલાને કોઈ એટલે આપણે કહી શકીએ કે ગમે તે બરાબર સરલાને ગમે તે રમકડા આપો રમકડા આપો એટલે કેવા તો કે ગમે તે કોઈ પણ ચાલશે એમ જે સીબી હોય તો પણ ચાલશે અને ઢીંગલી હોય તો પણ ચાલશે કોઈ પણ રમકડા તમે એને આપો ચાલશે બરાબર તો આ કહેવાનો અર્થ હોય તો ત્યાં આપણે આ રીતે અર્થ લઈ શકીએ હવે જ્યારે મિત્રો આ રીતે આપણે વાક્યનો અર્થ લઈએ તો એની અંદર આ વિશેષણ બની શકે જુઓ કોઈ રમકડા બરાબર તો અહીંયા રમકડા જે છે એની અંદર આ કોઈ શબ્દ વિશેષતા લાવે છે રમકડા પણ કેવા તો કે કોઈ પણ એમ તો આની અંદર વિશેષતા બતાવી છે આપણને વિશેષણ માટેની એનું ક્વોલિફિકેશન શું છે વિશેષણનું તો કે નામ અથવા તો સંજ્ઞા એ બંનેનું એક જ નામ છે બરાબર નામ ને સંજ્ઞા બે એક જ છે તો આ નામ અથવા સંજ્ઞાની અંદર જે વધારો કરે એની અંદર જે વિશેષતા લાવે એને આપણે વિશેષણ કહીએ છીએ તો હવે આ જે રમકડા છે એની અંદર આ કોઈ વિશેષતા લાવવાનું કામ કરે છે હવે તમને એ પ્રશ્ન થશે કે ભાઈ કોઈ રમકડા એટલે તો ઉપરથી એમ કીધું છે કે ગમે તે રમકડા તો આની અંદર શું વિશેષતા થઈ આમાં નક્કી તો થયું ને કે કયા રમકડા તો મિત્રો યાદ રાખો અનિશ્ચય વાચક સર્વનામનો એક પ્રકાર છે બરાબર સર્વનામનો એક પ્રકાર છે અનિશ્ચય વાચક તો અહીંયા જે કોઈ છે એ અનિશ્ચયવાચક સર્વનામ છે અને આ સર્વનામ એ રમકડાની વિશેષતા બતાવે છે એટલા માટે અહીંયા જે કોઈ શબ્દ છે એ આપણો સાર્વનામિક વિશેષણ થશે ખબર પડે છે મિત્રો પહેલાં વાક્યની અંદર અર્થ લઈશું તો આ કોઈ ખાલી સર્વનામ ગણાશે પણ જો બીજું વાક્ય જે છે કે ભાઈ સરલાને કોઈ એટલે કે ગમે તે રમકડા આપો તો આની અંદર જે કોઈ છે એ રમકડાની વિશેષતા બતાવે છે એની અનિશ્ચિતતા બતાવે છે અને આપણે આગળ સર્વનામની અંદર આ પ્રકાર બની ગયા છીએ અનિશ્ચય વાચક સર્વનામ તો આની અંદર પણ આ જે કોઈ છે એ સાર્વનામિક વિશેષણ થશે ખબર પડી તો અત્યાર સુધી આપણને એવું જ લાગતું હતું કે ભાઈ સર્વનામોની અંદર ખાલી વહ યહ તુમારા વે આવું બધું જ આવે પણ યાદ રાખો મિત્રો અનિશ્ચય વાચક સર્વનામનો એક પ્રકાર જ છે અને જો વાક્યની અંદર અનિશ્ચય વાચક સર્વનામ આવીને એ નામની વિશેષતા બતાવતું હોય તો આપણે તે પણ સાર્વનામિક વિશેષણમાં ગણવાનું રહેશે તો હવે આપણે આગળ પ્રેક્ટિસ જોઈશું હવે મિત્રો તમારે શું કરવાનું છે આજે આપણે થોડુંક અલગ કરવાના છીએ તમારે આજે મને આ હોમવર્ક મોકલવાનું છે એટલે કે તમારે આ જે વાક્યો છે એના સ્પ્રિનશોટ લેવાના છે એની અંદરથી તમારે વિશેષણ ઓળખીને એનો પ્રકાર લખવાનો છે અને એ જે લખેલું છે એ લખેલું જે હોય એનો ફોટો પાડીને તમારે મને મોકલવાનો છે હવે ક્યાં મોકલવાનું છે તો તમારે મને એ વીસ દસ પાર્થ આ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એના ઉપર તમારે મને એ મોકલવાનું છે બરાબર છે મિત્રો તો યાદ રાખો તમારે આ હોમવર્ક કરવાનું છે આની અંદર પ્રેક્ટિસ કરવાની છે આના સ્ક્રીનશોટ લઈ લો એવું હોય તો અને આ જે વાક્યો છે એ વાક્યોના જવાબ લખીને તમારે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટા મોકલવાના છે હું જોઉં કે તમારામાંથી કેટલા લોકો પ્રામાણિકતાથી મહેનત કરે છે બરાબર છે તો આના સ્ક્રીનશોટ આઈ હોપ તમે લઈ લીધા હશે ના લીધા હોય તો લઈ લો અને આ જે વાક્યો છે આ વાક્યોના જવાબ તમારે મને વીસ દસ પાર્થ આ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એના ઉપર તમારે મને ફોટા મોકલવાના છે ક્લિયર છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વિશેષણ ચેપ્ટર પૂરું કરીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને હા વિડીયો પસંદ આવ્યો હોય ચેનલ સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતે આપણે ટેટ ટુના ભાષાવાળા મિત્રોને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ